અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર બિસ્માર્ક રોડ અને જર્જરિત નાળાને પગલે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર રાજપીપળાની જોડતો માર્ગ ચોમાસાની સીઝનમાં શરૂ થતા જ બિસ્માર બન્યો છે, જેને પગલે આખો માર્ગ ખાડામય બની ગયો છે. ખાડાઓને કારણે વાહન ચાલકો યાતનાઓ વેઠી રહ્યા છે. તેવામાં માર્ગ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે રાજપીપળા ચોકડી નજીક કાંસ ઉપરનું નાળું જર્જરિત બનતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. આ સ્થળેથી સ્કૂલ વાહનો અને ભારે વાહનો પણ પસાર થતા હોવાથી ગમે તે ઘડીએ આ નાળું બેસી જાય તેવી શક્યતા રહેલી છે, ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જ્યારે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત પીરામણ નાકાથી સુરતી ભાગોળ સુધીનો રોડ 8 મહિના પૂર્વે 50 લાખના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ ખખડધજ બનતા અનેક સવાલો ઉભા થયા છે. પાલિકાની હદમાં હોવા છતાં આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે. જો કે માર્ગ બન્યાને હજુ 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યાં તો માર્ગ ઉપર ખાડાઓની ભરમાર છે, ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.